બે પદાવલિયો આપેલો છે એનું આપણે ગુણાકાર કઈ રીતે કરવું તે શીખવાનું છે। તો આ વિડિયોને તમારે છેવટ સુધી જોવાનું છે જેથી કરીને આ ટાઈપના સંપૂર્ણપણે દાખલા તમને આવડી જાય। અને જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ ન કર્યું હોય એ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને જેટલા પણ નવા વિડિયો બનશે એના નોટિફિકેશન તમારી મોબાઈલની અંદર આવશે અને તમે આસાનીથી આપણી ચેનલને અંદર જેટલા બી વિડિયો અપલોડ થશે એને તમે જોઈ શકશો। તો આપ સૌએ સબસ્ક્રાઇબ કરી લેવાનું છે, જે વિદ્યાર્થીઓ બાકી છે એને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે। અને જો તમને વિડિયો ગમે તો લાઈકે આપવાની છે અને તમારા મિત્રોને આ વિડિયોને શેર પણ કરવાનું છે, આ વસ્તુને ભૂલતા નહીં। તો ચાલો સબસ્ક્રાઇબ કરી નાખો અને હવે આપણે આપણું કામ આગળ વધારીએ। તો ગુણાકાર કરો, એની અંદર એ વત્તા એક બ્રેકેટની અંદર એ વત્તા 12y અને બીજા બ્રેકેટની અંદર બી ઓછા 4x। હવે આનો ગુણાકાર આપણે કઈ રીતે કરવો તો ચાલો બધા અહીંયા ધ્યાન આપજો। તો જો અહીંયા પહેલું જે બ્રેકેટ છે એની અંદરથી પહેલી સંખ્યા લેવાની, અહીંયા કેટલા આપેલા છે એ આપેલું છે અને આ જે બીજું કૌંસ જે આપેલું જે છે એને એમને એમ લખી નાખવાનું। આ એટલું સમજાઈ ગયું બધાને? હવે એનાથી આગળ જઈએ તો જો અહીંયા જે નિશાની છે એ સાથે લેવાની છે અને આ જે સંખ્યા જે 2y છે એ પણ આપણે મૂકવાની છે એની અંદર। 2 નથી પણ 12 છે એટલે કે 12y છે। તો અહીંયા આપણે પ્લસ કરી અને 12y લખશું અને પછી બીજો જે કૌંસ આપેલો જે છે એને એમને એમ આપણે લખી નાખવાનું। તો બી ઓછા 4x। હવે આપણે આને સાદુરૂપ દેવાનું છે તો અહીંયા એની સાથે આ બીનો ગુણાકાર કરવાનું, કૌંસને ખોલવાનું છે આપણે। તો જો આ એ બી, હવે આ એનો ગુણાકાર આ 4x છે તેની સાથે કરવાનું છે પણ એના પહેલાં અહીંયા નિશાની શેની આપેલી છે તો કે માઇનસ આપેલી છે, અહીંયા માઇનસ મૂકી દેવાનું અને હવે 4ની સાથે 4x છે એની સાથે એનો ગુણાકાર કરવાનું છે તો 4 એ x થઈ જશે। હવે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકી દેવાનું અને આ 12y જે છે એનો ગુણાકાર અહીંયા બી સાથે કરવાનું છે તો 12y બી। હવે અહીંયા માઇનસ આપેલું છે, અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ થાય હંમેશા એટલે કે વધતે ઓછે ઓછા। હવે આ 12નો ગુણાકાર 4 સાથે કરવાનું છે તો 12 ચોકુ તો કે 48 xy, અહીંયાથી x લઈ લેવાનું અને y આની સાથે જે લઈ લેવાનું તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે। તો આ ટાઈપના દાખલા જ્યારે આવે ત્યારે આ રીતે પહેલા કૌંસના ભાગ કરી નાખવાના અને બીજો કૌંસ જે છે એને બે વાર લખવાનું, અહીંયા બે વખત સંખ્યા આપેલી છે તો બીજો જે કૌંસ આપેલો છે એને બે વાર લખવાનું છે। જો પહેલી વખત આપણે એ મૂકીને આખું બ્રેકેટ મૂકી દીધું, આખું કૌંસ મૂકી દીધું, બ્રેકેટ એટલે કે કૌંસ ખબર ન પડે તો એ પણ મગજમાં બેઠાડી લેજો। પછી પ્લસ અહીંયા 12y છે અને એ લખી ને ફરી વખત પાછું આને ને આને રિપીટ અહીંયા કરવાનું છે, બીજા નંબરનું જે કૌંસ છે, બીજા નંબરનું જે કૌંસ છે એના ભાગ કરવાના નથી, એને આખે આખા મૂકી દેવાના છે જ્યારે પહેલો કૌંસ છે એના ભાગ કરી નાખવાના। હવે આ બંનેનો ગુણાકાર એટલે કે એ બી, હવે એનો ગુણાકાર અહીંયા 4x સાથે તો માઇનસ 4ax, પછી અહીંયા પ્લસ છે તો અહીંયા 12y ગુણાકાર બીની સાથે કરવાનું છે એટલે કે 12yb અથવા by લખો તો પણ ચાલશે, માઇનસ 12 ચોકુ 48 xy। તો આ ટાઈપના જ્યારે દાખલા આવે તો આપણે આ રીતે એના ભાગ કરી નાખવાના ને પછી દાખલા ગણવાના જેથી કરીને તમારા દાખલા છે એમાં કોઈ પણ જાતની ભૂલ ન આવે અને એ દાખલા રાઈટ પડે। અને બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા બરાબરની નિશાની જે કરીએ ને એની નીચે જ બરાબરની નિશાની કરવાની કે જેથી કરીને આડાઅવળા આપણે લખશું આગળ પાછળ લખશું તો એની અંદર ભૂલ થઈ જાય, પણ જો સેટલમેન્ટથી આપણે લખશું તો એની અંદર કોઈ પણ જાતની ભૂલ નહીં આવે। તો આ ટાઈપની પ્રેક્ટિસ તમારે બાકીના દાખલામાં કરવાની છે કે જેથી કરીને તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું હાથ એની અંદર બેઠશે અને દાખલા ઝડપથી તમને આવડી જશે। તો ચાલો અહીંયા સુધી આપણે